આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડેન્ગ્યુ એ આજના સમયની સૌથી ગંભીર બીમારીઓમાંની એક છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ જીવલેણ રોગથી મૃત્યુ પામે છે. ડેન્ગ્યુના મોટાભાગના કેસો વરસાદની મોસમમાં પ્રારંભિક તબક્કામાં સામે આવતા હોય છે અને આ સમય દરમિયાન સૌથી વધુ સાવચેતી રાખવી પણ જરૂરી છે. આ રોગની ગંભીરતા જોતા સરકાર દ્વારા લોકોને ડેન્ગ્યુ અંગે સતત જાગૃતતા કરવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુમાં લાવા મુખ્યત્વે એકઠા થયેલા ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે અને જુલાઈથી ઓક્ટોબરના સમયમાં લાવા વધુ ઉત્પન્ન થાય છે, માટે જ આ સમય દરમિયાન ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના દરમિયાન દર વર્ષે ચોમાસામાં આગમન પહેલા જ 16મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસથી ઉજવણી પાછળનો હેતુ લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવાનો છે. ત્યારે આજે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ અંતર્ગત જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરની ટીમ તેમના વિસ્તારમાં આવેલા ખારવા વાડ બોરડી ફળિયા વિસ્તારમાં પહોંચી હતી અને લોકોને જાગૃત કરી પાણી સંગ્રહ ન કરી રાખવા તેમજ ડેન્ગ્યુથી બચવા માટેની સલાહ આપી. આજના કાર્યક્રમ અંગે શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર પૂર્વિક પટેલે વધુ વિગતો આપી. આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે અમારા શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના ફિલ્ડ વર્કર, MPHW, PHW, આશા વર્કર બધાએ ખારવાવાડ એરિયામાં જઈને IEC અવેરનેસ કરી છે. પોરાનાશક કામગીરી કેવી રીતે કરવાની, ઇન્ટ્રા ડોમેસ્ટિક એક્ટિવિટી, પેરા ડોમેસ્ટિક એક્ટિવિટી કેવી રીતે કરવાની અને એ લોકોએ પણ શું કર્યું, શું કેવી રીતે કરવાનું એ બધું કીધું છે. હું ડૉક્ટર પૂર્વિકા પટેલ, શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર, મેડિકલ ઓફિસર.